केशोद मार्केटिंग યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. યાર્ડમાં અવ્યવસ્થા મુદ્દે ખેડૂતોએ હોબાળો કર્યો. બે દિવસથી મગફળી ખરીદાતી ન હોવાનો આરોપ લગાવી રહ્યા છે ખેડૂતો. યાર્ડમાં 23,000 ગુણીઓનો ભરાવો થયો છે. એક મહિનાથી મગફળી પડી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગુણીઓ ખુલ્લામાં હોવાથી મગફળી બગડતી હોવાનો દાવો થઈ રહ્યો છે. 1700 ગુણીઓ ગોડાઉનમાંથી રિજેક્ટ થઈ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. તો કેશોદ માર્કેટિંગ યાર્ડમાં હોબાળો થયો છે. 1700 ગુણીઓ ખુલ્લામાં પડી રહી છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં બેદરકારી યથાવત છે. કેશોદ માર્કેટિંગ યાર્ડનો આ બનાવ છે. બે દિવસથી મગફળી પણ ખરીદાતી નથી. યાર્ડમાં અવ્યવસ્થાના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. બે દિવસથી મગફળી ખરીદાતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. સંવાદદાતા વિજયસિંહ ફોન લાઈન પર જોડાયા છે. વિજય, કેશોદ માર્કેટિંગ યાર્ડમાં હોબાળો થયો છે, આક્ષેપ થઈ રહ્યા છે, કયા મુદ્દે આક્ષેપ છે, શું માંગ છે તેમની? નિશ્ચિત ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે મગફળી એક તરફ મગફળી જે મોબાઈલ પર બહાર આવ્યું છે, ત્યારે બીજી તરફ જે હજુ પણ જે મગફળીની ટેકાના ભાવની ખરીદી ચાલુ છે, ત્યારે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘણા લાંબા સમયથી જે મગફળીનો સ્ટોક છે તે માર્કેટિંગ યાર્ડમાં જ પડ્યો છે. બીજી તરફ જે ખરીદી કરવામાં આવે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખી અને જે ખરીદી થઈ રહી છે જે લોકો સવારથી લઈ અને પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે તો તેમની પર ખરીદી નથી કરવામાં આવતી કે તેઓ પૂરા દિવસ સુધી રાહ જોતા હોય છે. સમગ્ર મામલે જયારે ખેડૂતોએ હોબાળો કરવામાં આવ્યો તો ખેડૂતોની ખાસ કરીને માંગ છે કે જે મગફળી પડી છે સ્ટોક હતાઓ અને જે મગફળી ખેડૂતો લઈને આવતા હોય છે તેમની તાત્કાલિક ધોરણે તેમની ખરીદી કરવાની તજવીજ પર હાથ ધરવામાં આવે. સમગ્ર મામલા સાથે આજે ખેડૂતોએ હોબાળો કરવામાં આવ્યો છે. બિલકુલ વિજય, ધન્યવાદ જાણકારી માટે.